गुजरात राज्यना आरोग्य विभागना कर्मचारीओ छेल्ला 20 दिवसथी पोतानी पड़तर मांगणीओने लईने हड़ताल पर उतर्या छे अने पोतानी मांगणी न संतोषाय त्यां सुधी तमाम आरोग्य लक्षी कामगीरी बंद राखेली छे। कोरोना समय दरमियान आरोग्य कर्मचारीओनुं सन्मान करवामां आव्युं हतुं त्यारे आज कर्मचारीओने પોતાના ગ્રેડ પે ની માંગણી માટે અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે ત્યારે આપનો અમારી હડતાલ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર જ્યાં સુધી અમને ઠરાવ નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી અમારી હડતાલ યથાવત ચાલુ રહેશે। આજનો શું કાર્યક્રમ? આજનો કાર્યક્રમ અમારે જે રાજ્યની અંદર કોરોના દરમિયાન સંક્રમિત થયેલા કુલ 61 જેટલા કર્મચારી અંદાજે હતા તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અને જિલ્લા અને જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને અમારી માંગણીઓ અંગે તાત્કાલિક સમાધાન થાય એ માટે થઈ અને આવેદનપત્ર આપવાનું। ત્યારે આજ રોજ સિંધવાઈ માતાના મંદિર પરિસર ખાતે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ એકત્રિત થઈ વિવિધ પોસ્ટરો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને જો આરોગ્ય કર્મચારીઓની માંગણી સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। માંગણીઓ છે, એક અમારો ટેકનિકલ ગણી અને ગ્રેડ પે આપવું અને બીજી માંગણી છે અમે 130 દિવસ કોરોના વોરિયર્સ તરીકે જાહેર રજા અને જાહેર તહેવારોમાં પણ કામગીરી તેનો પગાર અને ત્રીજી માંગણી અમારી છે જિલ્લો કિલોમીટર ભથ્થું જે 2002માં મળતું હતું પણ 2002 પછી સરકારે બંધ કર્યું। આ અમારી ત્રણ મુખ્ય માંગણીઓ છે અને અમે હડતાલ એના માટે કરી રહ્યા છીએ। આને અગાઉ ત્રણ વખત હડતાલ કરી ત્યારે પણ બનાવી હતી ત્યારે ખાલી કાગળ ઉપર જ લખીને આપ્યું હતું એટલે અમને હવે વિશ્વાસ આવતો નથી। જ્યાં સુધી અમારો ઠરાવ અને જીઆર નક્કર નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ સમેટવાના નથી। ત્યારબાદ મેલડી માતાના મંદિર પરિસર ખાતે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો।